તરક કરવું છે ઇમામ અલી સલામના આ નુરાની શબ્દોમાં એ બયાન થઈ રહ્યું છે કે જ્યાં લાંબી લાંબી ઈચ્છા અને તમન્નાઓ હશે તે માણસ બીજાઓનો મોતાજ રહેશે તેને બીજાઓની જરૂરત પડતી રહેશે પછી તે શરીફ હોય કે જલીલ નેક હોય કે બદ્ધ બધાયના સામે પોતાની ઈચ્છા અને તમન્ના પૂરી કરવા માટે પોતાને માથું ઝુકાવવું પડશે અને હાથ પણ લંબાવવા પડશે આવી માલદારી જેના લીધે ઝૂકવું પડે એના કરતાં બહેતર છે કે માણસ ઈચ્છાઓને ઓછી કરી આપે લાંબી આશાઓને ખતમ કરે પરંતુ યાદ રહે કે આશા અને ઈચ્છા બે પ્રકારના હોય છે એક શરિયત અને અક્કલ મુજબ આવી ઈચ્છાઓ અને આશા રાખવામાં શરિયત રજા આપે છે અને બીજી નકામી અને અર્થ વગરની ઈચ્છા જેના માટે આ હદીસમાં મૌલા અલેહિસલામ બયાન ફરમાવે છે કે તર્ક કરવી જોઈએ ઇમામ અલી અલેસ્લામ હિકમત નંબર ત્રણસો એકોતેરમાં આ વાત તરફ ઇશારો કરી રહ્યા છે કે કોઈ ખજાનો સંતોષથી વધારે નથી જ્યાં સંતોષ હશે ત્યાં લાંબી લાંબી તમન્નાઓ અને ઈચ્છાઓ નહીં હોય

કે જેનું મન ન ભરાતું હોય અને એકદમ ના ઉમીદ હોય ઈમામોની જિંદગીમાં સંતોષ એવો કે સામે મોત પણ આવીને ઊભી હોય તો પણ પરેશાન નથી થતા લાંબી લાંબી આશાઓની તો વાત જ નથી જે કંઈ પણ મહેનત કરીને લાવે છે તે ગરીબો અને ફકીરોમાં વહેંચણી કરી આપે છે લાંબી આશાઓને ઉમીદો રાખનાર દુનિયાદારીમાં વધારે મશકુલ હોય છે અને અલ્લાહ પાસે જવામાં તેને ડર લાગતો હોય છે ટૂંકમાં જેટલી આશાઓ અને ઈચ્છાઓ હશે تموجب الله تی نزدیک هش، آن روحانی پرسشانیاتی ته مکت هش، اللهم صلِي على محمد و آل محمد و عجیل فرجهم from fountain of اهل البيت عليه السلام